વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર રિંગની અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા. આ એક રિંગ છે, બરાબર. આ રિંગ વિદ્યુત પ્રવાહ ધારિત છે, તેની અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા. ધારો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક પાતળા તારમાંથી રિંગ બનાવીને વર્તુળાકાર રિંગની ત્રિજ્યા કેટલી છે? એ આ રિંગની ત્રિજ્યા અહીંયાથી અહીંયા કેટલી છે? એ તેમાંથી આઈ જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે? આઈ. રિંગની અક્ષ એક્સ અક્ષ સાથે સંપાત થાય. રિંગની અક્ષ કોને કહેવાય? તો રિંગના કેન્દ્રમાંથી રિંગના સમતલને પસાર થતી લંબરેખા છે. કોઈ જોડે કડું કડું છોડો, ધ્યાન આપો, ધ્યાન આપો. માનો કે આ રિંગ છે, તો આ રિંગનું સમતલ થઈ ગયું. આ રિંગના સમતલને લંબ રેખા, એ રિંગની શું કહેવાય? અક્ષ કહેવાય, બરાબર. માનો કે આ રિંગ છે, આ રિંગના કેન્દ્રમાંથી અને રિંગના સમતલને લંબ રૂપે પસાર થતી રેખા, એને આપણે શું કહીશું? અક્ષ. શું કહીશું? અક્ષ. ક્લિયર થઈ ગયો સુધી? ચલો, અક્ષની વસ્તુ સમજ પડી ગઈ. અક્ષ કોને કહેવાય? આ અક્ષ કોની અક્ષ પર સમાંતર થયેલી, સોરી, સંપાત થયેલી છે? એક્સ અક્ષ પર. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ધારો કે પી બિંદુ એ રિંગના કેન્દ્રથી તેની અક્ષ પરના એક્સ જેટલા અંતરે આવેલું છે. આ કેન્દ્ર ઓ થી લઈને સ્મોલ એક્સ જેટલા અંતરે કયું બિંદુ આવેલું છે? પી બિંદુ. કયું બિંદુ આવેલું છે? પી. આપણે આઈડિયલ પ્રવાહખંડની સાપેક્ષે તેનો સ્થાન સદિશ કેટલો થાય છે? આર. જો અહીંયા એક ખંડ લીધો, ખંડ એટલે આખી રિંગને શું કર્યું? નાના 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 ભાગોમાં વિભાજિત કરી નાખી, અને એની એક ખંડની લંબાઈ કેટલી લીધી? ડીએલ. અને વિદ્યુત પ્રવાહ ધારિત ખંડ કોને કહેવાય? તો વિદ્યુત પ્રવાહ અને તે ખંડનો સદિશ, એનો ગુણાકાર. આઈડિયલ વિદ્યુત પ્રવાહ ધારિત ખંડ કહેવાય. આ ખંડની સાપેક્ષે તે બિંદુનો સ્થાન સદિશ કયો છે? આર. આઈડિયલ પ્રવાહખંડને લીધે પી બિંદુ પાસે ઉદભવતી ચુંબકીય ક્ષેત્ર ડી, ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા ડીબી ડેશ છે. ચુંબકીય ક્ષેત્રને આપણે બી વડે દર્શાવીએ છીએ, કુલ હોય તો કેપિટલ બી, પણ જો નાનકડા ખંડના લીધે ઉદભવે તો ડીબી છે, તો ડીબી છે. તેની દિશા આકૃતિમાં દર્શાવ્યા મુજબ ડી અને ડીએલ અને આર વડે રચાતા સમતલને કેવું હશે? લંબ. તો પહેલા તો અહીંયા જો આ ડીબી છે, કયા ડી કયા ખંડે લીધે? ડીએલ. પણ હવે એ લંબ હશે કોને? આર અને ડીએલ થી રચાતા સમતલને. કોણ સમજાવશે લંબ કેમ હશે? ટેસ્ટ નથી આપ્યો ને ચોથા ચેપ્ટર નો, એક થી પાંચ થિયોરી નો? નથી કઈ પૂછવું. ઓકે, એનો મતલબ એવો વાંચ્યું નથી, પણ હવે સમજાવું. બી બરાબર બાયો સાવર્ટનો નિયમ, જેમાં ડીએલ ક્રોસ આર હતું. સદિશોનો આપણે સદિશોનો સદિશ ગુણાકાર કીધો હતો, અને સદિશોનો સદિશ ગુણાકાર હંમેશા બે સદિશોના બનતા સમતલને કેવો હોય? લંબ હોય. ક્લિયર થઈ ગયું એટલે સુધી? ડન. તો આર આવી રીતના આવતું હતું. માનો કે આ રિંગ છે, આ રિંગનો તૂટેલો ભાગ એ રિંગનો ખંડ છે, તો એ ખંડનો આર સદિશ આવી રીતના હતું. પી બિંદુ એટલે આર સદિશ થયો, બરાબર. અને આર રિંગ પરનો ડીએલ સદિશ આવી રીતના હોય, પેન. આ ડીએલ સદિશ છે, આઈડિયલ સદિશ, અને આર આ બંનેથી બનતા સમતલને કેવો હોય? લંબ, બરાબર. એટલે એ લંબ તમને અહીંયા ડીબી ડેશ તરીકે બતાવેલો છે. બોલો, કોઈ ડાઉટ? ડન. હવે જો આ ડીબી ડેશ નથી લેવાનું, આ ડીબી ડેશ લઈએ તો તમને જલ્દીથી સમજ આવશે. આપણે એવું કીધું કે બે સદિશોનો સદિશ ગુણાકાર કરીએ, બરાબર. માનો કે આ બે સદિશ છે, આ બે સદિશોનો સદિશ ગુણાકાર કરીએ તો આ બે સદિશોના સદિશ ગુણાકારનો મળતો આ જવાબ એમના સમતલને કેવો હોય? લંબ. એનો મતલબ એવો કે આ જે જવાબ છે તે એલ ને પણ લંબ છે, અને આ જે જવાબ છે તે આર ને પણ લંબ છે, બરાબર. એટલે આને બી સદિશ કહે તો એલ ને કેવો થાય? લંબ થાય. અને એટલા માટે તમને અહીંયા આ બી સદિશની દિશા આ આર સાથે શું આપેલું છે? 90 આપેલો છે. સમજાઈ ગયું? હવે આગળ વધીએ. ડીબીના બે ઘટકો સમાંતર અક્ષને ડીબી કોસ ફાય અને અક્ષને લંબ ડીબી સાઇન ફાય થાય. જો હવે આપણે એવું કે એવું ધારી લીધું કે એક્સ અક્ષ સાથે આ કેટલો ખૂણો બનાવે છે? ફાય. જે અક્ષ સાથે બનાવે એ અક્ષનો ઘટક શું થાય? કોસ ફાય.
અને એનો લંબ ઘટક શું થાય? સાઈન થાય. સમજાઈ ગયું? જા હવે આ જેવો આઈડિયલ ખંડ છે એવો આઈડિયલ ખંડ સામે પણ હશે ને, તો એનો આર સદિશ આવી રીતના થશે. હવે આર સદિશ ને લંબ કોણ મળ્યું? ડીબી ડેસ મળ્યું. માનો કે એક્સ અક્ષ સાથે કેટલો ખૂણો બનાવે છે? ફાઈ. કેટલો ખૂણો બનાવે છે? ફાઈ. તો આ ફાઈ ખૂણો જે બનાવે એ અક્ષ નો ઘટક શું થાય? ડીબી કોસ ફાઈ. અને એની નીચેનો એનો લંબ ઘટક શું થાય? ડીબી સાઈન ફાઈ. આ એરો આવી રીતના છે, એના બે ઘટક જમણી બાજુ અને નીચે તરફ મળે. તો આ જે સામસામીના ખંડો હતા એના ઘટકોનો વિચાર કરીએ તો જે સાઈન ઘટક છે એક ઉપર તરફ મળે અને બીજા માટે નીચે તરફ, તો જવાબ શું થાય? ઝીરો થઈ ગયા. બંનેના મૂલ્યો તો સમાન છે બરાબર, એટલે ડીબી સાઈન ફાઈ ડીબી સાઈન ફાઈ એકબીજાને શું કરી દે? કેન્સલ આઉટ કરી દે બરાબર. એટલે માત્ર ને માત્ર પણ ડીબી કોસ ફાઈ એકબીજાને કેન્સલ કરતા નથી, કારણ કે બંને કઈ દિશામાં છે? એક. એટલે બધા ડીબી કોસ ફાઈ ઘટકોનો શું થાય? સરવાળો. એટલે ડીબી કોસ ફાઈ નું શું કરવું પડશે? સંકલન. શું કરવું પડશે? ચલો સમજીએ. આના બે ઘટકો ડીબી સાઈન ફાઈ ડીબી કોસ ફાઈ છે. આકૃતિ પરથી સ્પષ્ટ છે કે જ્યારે સમગ્ર રિંગ પરના બધા જ ખંડો વડે મળતી ચુંબકીય તીવ્રતાઓનો સદિશ સરવાળો કરવામાં આવે તો રિંગના વ્યાસ પરના સામસામેના ખંડો વડે મળતી તીવ્રતાઓના ડીબી સાઈન ફાઈ ઘટકો પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય એકબીજાની અસરને શું કરે? અને બધા ઘટકો ડીબી કોસ ફાઈ ઘટકો એક જ દિશામાં હોવાથી તેમનો શું થાય? સરવાળો. ક્લિયર થઈ ગયેલા સુધી? એટલે આપણે બાયો સાવર્ટનો નિયમનો ઉપયોગ કરીએ તો ડીબી કઈ રીતના શોધી શકાય? તો કે મ્યુ ઝીરો અપન ફોર પાય હતું આઈડીએલ સદિશ ક્રોસ આર સદિશ અપન આર ક્યુબ. જો અહીંયા આર કેરેટ લો તો આર સ્ક્વેર, આર સદિશ લો તો આર ક્યુબ. આપણે એનું મૂલ્ય જોઈતું હોય તો મૂલ્ય લો તો ક્રોસ ગુણાકારમાં કયો ઘટક? સાઈન થીટા. પણ અહીંયા ધ્યાન આપજો ફાઈ નથી, થીટા એટલે એલ અને આર વચ્ચેનો ખૂણો. ક્લિયર? તો મ્યુ ઝીરો આઈડીએલ સાઈન થીટા અપન આર સ્ક્વેર. અહીંયા આર ને આર ક્યુબ ઉડી ગયું, ફોર પાય લખવાના રહી ગયા છે. અગર ના આપેલા હોય તો, આપેલા હોય તો ટેન્શન નથી, ના આપેલા હોય તો લખી દેવાનું ફોર પાય. જ્યાં થીટા એટલે કોને કોની વચ્ચેનો ખૂણો છે? ડીએલ અને આર વચ્ચેનો. ડીએલ લંબ શું છે? આર. અને સાઈન થીટા બરાબર સાઈન પાય બાય ટુ. કઈ રીતના સાઈન પાય બાય ટુ થાય એ હું તમને સમજાવું, જો કે આકૃતિમાંથી નહીં સમજાય, એ માટે તમારે આ હું મોડલ બતાવી રહ્યો છું એના પર ધ્યાન આપવાનું છે. આ છે તમારી રિંગ બરાબર, એટલે આનો જે આઈડિયલ સદિશ છે ને એ આઈડિયલ સદિશ આવી રીતના રહેશે રિંગના સમતલમાં. કોના સમતલમાં? રિંગના. અને આ જે આર જે છે ને એ રિંગના સમતલને કેવો રહેશે? લંબ. બરાબર. એ બંનેને તમે આવી રીતના જોશો ને તો એકબીજાને કેવા લાગશે? લંબ. આમ નહીં લાગે, આમ સામેથી તમે જોશો તો એવું લાગશે આ તો ત્રાસો છે, પણ એને આવી રીતના ફેરવીને જોશો તો લંબ રાખશે. ક્લિયર થઈ ગયેલા સુધી? ડન. તો ખૂણો કેટલો થયો? પાય બાય ટુ. અને પાય બાય ટુ થાય એટલે કે 90 થાય, તો સાઈન 90 બરાબર શું થાય? 1. તો અહીંયા સાઈન 90 બરાબર 1 મૂકો તો જો મ્યુ ઝીરો ના છેદમાં 4 પાય મેં લખાયા, મ્યુ ઝીરો છેદમાં 4 પાય આઈડિયલ અપન આર સ્ક્વેર. આવી ગયો એટલા સુધી? પી બિંદુ રિંગના કેન્દ્રથી કેટલા અંતરે છે? એક્સ. તેથી ડીબી ના આ ઘટકોનું મૂલ્ય ડીબી ઓફ એક્સ વડે દર્શાવવામાં આવે તો ડીબી ઓફ એક્સ બરાબર શું મળે? ડીબી કોસ ફાઈ. કારણ કે સાઈન ઘટક તો શું થઈ જતા હતા? એકબીજાને નાબૂદ કરી દેતા હતા, એટલે કયો ઘટક રાખવાનો છે? કોસ ફાઈ. અને જો આપણે ડીબી એક્સ કોસ ફાઈ માં ડીબી ની કિંમત મૂકી દઈએ તો ડીબી ની કિંમત શું મળી હતી? મ્યુ ઝીરો અપન ફોર પાય આઈડિયલ અપન આર સ્ક્વેર. મ્યુ ઝીરો અપન ફોર પાય આઈડિયલ અપન આર સ્ક્વેર. કોસ ફાઈ આવી ગયું. હવે કોસ ફાઈ ની કિંમત આપણે શોધવાનો પ્રયત્ન કરવાનો છે. તો ધ્યાન આપજો, આ ફાઈ છે, આટલેથી આટલો ખૂણો પાય બાય ટુ છે. ટોટલ કેટલો હોય? 180. 180 માંથી આટલો પાય બાય ટુ એટલે 90 બાદ કરી લીધો. તો હવે આટલા આ ખૂણાનું ને આ ખૂણાનું માપ કેટલું થાય? 90 થાય સરવાળો. ટોટલ 180 હોય એમાંથી આટલો વચ્ચેનો ખૂણો 90 બાદ કરી લીધો. તો આ ત્રણ ભાગ પડ્યા હતા ને, પહેલો બીજો અને ત્રીજો. બીજો કેટલો છે? 90 નો. 180 માંથી 90 ગયો એટલે 90 રહ્યો. કનો સરવાળો? પહેલા અને ત્રીજાનો. પણ ત્રીજો તો કેટલો છે? 5. તો પહેલો કેટલો થાય? 90 ઓછા 5. હવે આ 90 ઓછા 5 હોય, અહીંયા આપણે આવી રીતના લંબ દોરીએ તો આ કેટલાનો થાય? 90 નો. તો 90 આ 90 છે, આ 90 ઓછા 5 છે, તો આ શું થવું જોઈએ? કારણ કે બંનેનો ત્રણેયનો ખૂણો ત્રણેય ખૂણાઓનો સરવાળો કેટલો થાય? 180. જો આ પાય બાય 2 5 માઇનસ 5 હોય, આ પાય બાય 2 હોય, મતલબ કે આ 90 ઓછા 5 અને આ 90, તો 90 90 કેટલા થઈ ગયા? 180. 180 ઓછા 5 થયો આ સરવાળો. 180 બનાવવો હોય તો વત્તા 5 ઉમેરવું પડે, તો અહીંયા ખૂણો કેટલો પડ્યો? 5. મતલબ 5 મળ્યો.
હવે cos phi એટલે શું એની પાસેની બાજુ છેદમાં કર્ણ તો પાસેની બાજુ એટલે આ ત્રિજ્યા થાય અને ત્રિજ્યા કેટલી છે a અને કર્ણ કેટલો છે r એટલે cos phi ની જગ્યાએ આપણે શું મૂક્યું a ના છેદમાં r આવી ગયું ક્લિયર થઈ ગયું તો હવે જુઓ આ cos phi ની જગ્યાએ a ના છેદમાં r મૂક્યું dl ને પાછળ લઈ લીધું હવે જો કુલ ચુંબકીય ક્ષેત્ર મેળવવું હોય તો આવા dbx ઘટકોનો શું કરવું પડે સંકલન સંકલન તો થઈ શકે જો ખંડો સતત હોય અને તો આપણે અહીંયા સતત ખંડો જ વિચારવાના છે કારણ કે રિંગમાં આપણે સતત ખંડો વિભાજિત કરેલા છે તો આનું સંકલનમાં પરિણમે પણ સંકલનમાં પરિણમતા પહેલા જોઈ લેવાનું કેટલું અચળ છે મ્યુ ઝીરો અચળ રિંગમાં વહેતો પ્રવાહ આઈ અચળ રિંગની ત્રિજ્યા એ અચળ ફોર પાય અચળ અને તે બિંદુ પી નું અંતર પણ અચળ એટલે બધું બહાર નીકળી ગયું બરાબર આર સ્ક્વેર ઇન્ટુ આર શું થઈ ગયું આર ક્યુબ સંકલન શું થાય ડીએલ સંકલન ડીએલ એટલે કે આ નાના નાના ખંડો જે તમે રિંગમાં પાડ્યા હતા એ બધા ખંડોની લંબાઈનો સરવાળો તો રિંગના બધા ખંડોની લંબાઈનો સરવાળો કરો તો રિંગનું શું મળે પરિઘ મળે અને રિંગના પરિઘનું સૂત્ર શું થાય તો પાઈ આર અહીંયા આરની જગ્યાએ ત્રિજ્યા કેટલી છે એ એટલે ડીએલની જગ્યાએ સંકલન ડીએલની જગ્યાએ શું મૂક્યું ટુ પાઈ એ બોલો કોઈ ડાઉટ પણ આર એટલે તો બેટા તમે ખાલી ને ખાલી પી બિંદુ માટે શોધવાનું એવું થોડી છે માનો કે આ પી અહીંયાથી આગળ જતું રહેતો આર બદલાય કે ના બદલાય તો હવે આર તો આપણે દર વખતે બદલવાના છીએ તો આરમાં સૂત્ર આપણને કામ લાગવાનો નથી પણ આપણે જો ત્રિજ્યા અને કેન્દ્રથી કેટલા અંતરે છે એના માટેની વાત કરતા હોઈએ કારણ કે આર તો આ રહ્યું ત્રાસુ અંતર છે આપણને કોઈ એવું કહેશે તો એવું કહેશે કે રિંગના કેન્દ્રથી અક્ષ પર 20 સેન્ટીમીટર દૂર છે 30 સેન્ટીમીટર એટલે એક્સ આપશે આર આપશે નહીં તો અહીંયા કાટકોણ ત્રિકોણ પરથી તમે જોઈ શકો કે આ આર નો વર્ગ બરાબર એ નો વર્ગ વત્તા એક્સ નો વર્ગ તો આર નો વર્ગ બરાબર એ નો વર્ગ વત્તા એક્સ નો વર્ગ આવી ગયો માટે અહીંયા નીચે લખો આર બરાબર આર ના વર્ગ નો આર કરો તો બરાબર એ નો વર્ગ વત્તા એક્સ ના વર્ગ નો કૌંસ કરીને કેટલી ઘાત થાય એક દૂત્યાંશ થાય અહીંયા નીચે લખો આર ના વર્ગ ની નીચે આર બરાબર ના બરાબર પછી પેલું જે એ સ્ક્વેર વત્તા એક્સ સ્ક્વેર છે ને એને કૌંસમાં મૂકો કૌંસમાં એ સ્ક્વેર વત્તા એક્સ સ્ક્વેર અને આખાની કેટલી ઘાત કૌંસની ઉપર એક દૂત્યાંશ બંને બાજુ વર્ગમૂળ લીધું બરાબર હવે ધ્યાન આપજો તમે અહીંયા આર હતો આર ની જગ્યાએ હવે શું લખ્યું આર ક્યુબ તો પેલી એક દૂત્યાંશ ઘાત ની ત્રણ ઘાત કરો તો કેટલી ઘાત થઈ જાય ત્રણ દૂત્યાંશ અડી ગયું વચ્ચે વાળું સ્ટેપ મેં લખાઈ દીધું ડાયરેક્ટ નથી ક્લિયર હવે આ આર ક્યુબ ની જગ્યાએ તમે કિંમત મૂકી દો એ સ્ક્વેર વત્તા એક્સ સ્ક્વેર ની ત્રણ દૂત્યાંશ ઘાત આવી ગયું સૂત્ર તો જોજો પહેલા તો પાઈ પાઈ કટ બે ભાગ્યા ચાર બે મ્યુ ઝીરો આઈ એ ગુણ્યા એ સ્ક્વેર અને નીચે આર ક્યુબ ની જગ્યાએ એ સ્ક્વેર વત્તા એક્સ સ્ક્વેર વત્તા થ્રી બાય ટુ બોક્સ બનાવી દો રિંગ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર અક્ષ પર રિંગ વડે અક્ષ પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર મ્યુ ઝીરો આઈ એ સ્ક્વેર અપન ટુ એ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર રેસ ટુ થ્રી બાય ટુ આ ચુંબકીય ક્ષેત્ર એક્સ દિશાને કેવું થાય સમાંતર એક્સ અક્ષ ને સમાંતર થશે અને જે કઈ છે રિંગની અક્ષ છે જો રિંગ ખૂબ જ પાસ પાસે વીંટાળેલા એન આટાની બનેલી હોય તો આ તો એક આટો હતો ને એક આટાને લીધે આવું અને આવા જો આપણે એન આટા હોય જેવી રીતના સ્પ્રિંગમાં કેવા આટા હોય છે એવી રીતના તો એન વડે શું કરવાનું ગુણી કાઢવાનું તો આપણે આ સૂત્ર યાદ રાખવાનું આટા વાળું અને કશું આટા ના આપે તો એન બરાબર શું મૂકી દેવાનું એક મ્યુ ઝીરો એનઆઈ એ સ્ક્વેર છેદમાં ટુ એ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર રેસ ટુ થ્રી બાય ટુ રિંગના કેન્દ્ર પાસે રહેલા બિંદુ માટે હવે જો રિંગ આ એક્સ એટલે અંતર હતું બિંદુનું કેન્દ્રથી અંતર જો આપણે એ બિંદુને નજીક લેતા જઈએ અને ક્યાં લઈ જઈએ બિંદુને એક્ઝેક્ટલી કેન્દ્ર પર તો અંતર એક્સ કેટલું થઈ જાય ઝીરો તો એક્સ બરાબર ઝીરો મૂકો તો આ ઝીરો ના થાય આ એક્સ બરાબર ઝીરો મૂકો એટલે આ ઝીરો એ સ્ક્વેર વત્તા ઝીરો એટલે ઝીરો થાય આપણે સોરી એ સ્ક્વેર થાય એ સ્ક્વેર વત્તા ઝીરો બરાબર એ સ્ક્વેર થાય અને એની કેટલી ઘાત ત્રણ દૂત્યાંશ તો બે બે ઉડી ગયું તો એની કેટલી ઘાત વધે ત્રણ પણ ઉપર શું હતું એ સ્ક્વેર નીચે કેટલી ઘાત ત્રણ ઘાત એટલે તો મ્યુ ઝીરો એનઆઈ અપન ટુ એ ખાસ એમ્પિક સૂત્ર બોક્સ બનાવો બી કેન્દ્ર પર મ્યુ ઝીરો એનઆઈ અપન ટુ એ ઉપર્યુક્ત રિંગના કેન્દ્રથી એક્સ પર અતિ દૂર આવેલું બિંદુ અગર જો બિંદુ કાફી દૂર છે મતલબ કે ત્રિજ્યા ખૂબ નાની છે રિંગની અને બિંદુ બહુ દૂર છે તો એક્સ બહુ મોટો થઈ જાય
કોની સાપેક્ષે? a ની સાપેક્ષે. તો હવે આપણે છે ને x ને રાખવાનો અને a ની બરાબર શું મૂકવાનું? 0. તો આ 0 થઈ ગયું. તો x સ્ક્વેર ની 3 દૂત્યાંશ ઘાત, 2 ને 2 ઉડી ગયું તો x ની કેટલી ઘાત વધે? 3. તો μ0 ni a સ્ક્વેર છેદમાં 2x નો ઘન. બોલો કોઈ ડાઉટ નથી ને? ચલો.